બનાસકાંઠાના પાલનપુરના ભાગળ ગામ નજીક સરકારી જમીન બચાવી પાડી બાંધકામ કરનારા શખ્સ સામે અગાઉ પાલનપુર તાલુકા પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગના કાયદા મુજબ ગુનો નોંધાયો હતો. જો કે આરોપી કોર્ટમાં હાજર ન થતાં કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કરી આરોપીને ફરારી જાહેર કર્યા બાદ તંત્ર દ્વારા આ શખ્સની મિલકત જપ્તીની કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠામાં લેન્ડ ગ્રેબિંગના ફરાર આરોપીની મિલકત જપ્ત કરાઈ હોય તેવો પ્રથમ કિસ્સો છે, જેને લઈ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. આઈપીસી કલમ હેઠળ ગુનો નોંધાયો હશે અને જો નાસ્તા ફરતા રહેશો તો ચેતી જજો, પોલીસ તમારી પ્રોપર્ટી પણ સીલ કરી શકે છે, તેવો જે કિસ્સો બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના ભાગળજ ગામની સર્વે નંબર 6ની જમીનમાં અસદ ઉસ્માનભાઈ પટેલ અને જાવેદ ઉસ્માનભાઈ પટેલ 3 પાકી ઓરડી બનાવી દીધી હતી. આ બાંધકામ સરકારી જમીનમાં દબાણ કરીને કરાયું હોવાનું સામે આવતા તત્કાલીન તલાટી મનીષાબેન ગોવિંદભાઈ શાહે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ કલમ મુજબ પાલનપુર તાલુકા પોલીસ મથકે જાવેદ ઉસ્માનભાઈ પટેલ સામે 8 જાન્યુઆરી 2021ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જો કે આરોપી મળી ન આવતા કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું હતું. તેમ છતાં આરોપી હાજર ન થતાં કોર્ટે આરોપીને ફરાર જાહેર કર્યો હતો. કોર્ટના વોરંટના આધારે પોલીસે આરોપીને હાજર થવા ગામમાં ચોપાનિયા ચોપડી તેમજ માઇકના એનાઉન્સિંગ કાઢી ઢંઢેરો પણ પીટ્યો હતો. તેમ છતાં આરોપી જાવેદ પટેલ કોર્ટમાં હાજર ન થતાં કોર્ટે ફરાર આરોપી જાવેદ પટેલની મિલકતો જપ્ત કરવાનું વોરંટ જાહેર કરતાં જ પોલીસે ગતરોજ ભાગળજ ગામે પહોંચી આરોપી જાવેદ પટેલનું મકાન સહિત પ્લોટ મળી 2 મિલકતો સીલ કરી જપ્ત કરી લીધી છે. ત્યારે જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પ્રથમ વખત ફરાર આરોપીની મિલકતો જપ્ત કરાયાની કાર્યવાહીને લઈ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે અત્યારે તો આરોપીની મિલકત જપ્ત કરી છે, તેમજ ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગઈ તારીખ 7 જાન્યુઆરી 2021ના રોજ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધાયેલો હતો. આઈપીસીની કલમ 447-34 અને એન્ટી લેન્ડ ડ્રાઇવિંગ એક્ટની કલમ 4-3-5C અને 612 મુજબ એ ગુનાનો આરોપી જાવેદ ઉસ્માન પટેલ રહેવાસી ભાગણ નાસ્તો ફરતો રહેતો હતો. પોલીસ દ્વારા સતત પ્રયત્ન કરવા પછી પણ એ આરોપી પોતાની અટક રોકવા માટે નાસ્તો ફરતો હતો અને બીજા રાજ્યોમાં જઈને સંતાઈ રહેલો હતો. એમની અટક કરવા માટે પોલીસ દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવી રહેલા હતા અને કાયદાની મુજબ સૌથી પહેલાં સીઆરપીસી કલમ 17નું વોરંટ એમના વિરુદ્ધ મેળવવામાં આવી રહેલો હતો અને એમની પછી કાયદા મુજબ એમને કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ 82-82 મુજબ ફરારી જાહેર કરવામાં આવી રહેલો હતો, કેમકે એ આરોપી નાસ્તો કરતો હતો. કોર્ટ દ્વારા આ ફરમાન પછી આરોપી આપેલ ડેટ સુધી કોર્ટમાં હાજર નહીં થતા એ આરોપી કોર્ટનો આરોપી બનતા એમના વિરુદ્ધ આઈપીસી 174A મુજબનો બીજો ગુના નોંધવામાં આવી રહ્યો છે અને ગઈકાલે તારીખ 2-8-2021ના રોજ નામદાર કોર્ટ તરફથી એમના વિરુદ્ધ સીઆરપીસી કલમ 83નો વોરંટ, મિલકત જપ્તીનો વોરંટ હાજર કરવામાં આવી રહ્યો હતો. આ વોરંટની બજવણી અમે આજે કરી રહેલી છે અને આરોપી જાવેદ ઉસ્માન પટેલની 2 મિલકતો, એમનું રહેણાંકનું મકાન અને એમનું પ્લોટ બંને જો ભાગલમાં હતા એ નામદાર કોર્ટના આદેશથી જપ્ત કરવામાં આવી રહેલા છે. સીઆરપીસી 83ની કલમનો આ જો વોરંટ છે, એમના કોઈપણ આરોપી પોતાની અટક રોકવા માટે નાસ્તો ફરતો હોય છે એ આરોપી વિરુદ્ધ પોલીસ દ્વારા એવી રીતેના કડક પગલાં લઈ શકાય છે એવી રીતેનું આ કલમ છે અને અમે આજે એ આરોપી વિરુદ્ધ જો પોતાની અટક કરાવવા માટે અને કાનૂનથી ખિલવાડ કરવા માટે નાસ્તો ફરતો હતો છેલ્લા 7 મહિનાથી, એમના વિરુદ્ધ આજે પગલાં લેવામાં સક્ષમ રહેલા છે. આ માધ્યમથી હું આ બધાને એક જ વિનંતી કરું છું કે કોઈપણ આરોપી કોઈપણ ગુનામાં નાસ્તો ફરતો રહે તો એ આરોપી નાસ્તો ફરતો નહીં રહે અને પોલીસ સમક્ષ હાજર થઈ જાય, કેમકે એ અગર પોલીસ સમક્ષ હાજર નહીં થશે તો પોલીસ તરફ આ એવી રીતેના કડક પગલાં લેવા માટેના કાયદામાં જોગવાઈ છે અને અમે લોકો એ જોગવાઈનો ઇસ્તેમાલ કરીને એ આ બધા આરોપીઓને મિલકત વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવા માટેના પગલાં ભરું છું. લેન્ડ ગ્રેબિંગનો આરોપી છે, પોલીસ હાથોથી ફરાર છે, પોલીસે અત્યારે તેની મિલકત જપ્ત કરી છે, હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરશે? હવે જ્યારે આ આરોપી તરફ કોર્ટ તરફથી મિલકત જપ્ત થઈ શકેલી છે
તો હવે પોલીસ આરોપીને શોધવા માટે પોલીસ ઘણા પ્રયત્ન કરશે અને જ્યારે પણ એ આરોપી એ ગુનામાં અટક થઈ જશે